ધર્મનું મૂળ. શિષ્ય, ગુરુજી સંસારમાં આજે નાના પ્રકારના ધર્મ પ્રચલિત છે. દરેક વ્યક્તિ પોતાને એકબીજાથી શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભ્રમ યા વહેમનું ઉદ્ભવવું સ્વાભાવિક છે. મહેરબાની કરીને આ બતાવવાની કૃપા કરશો કે ધર્મનું મૂળ ક્યાં છે. ગુરુજી, ધર્મનું મૂળ સચ્ચિદાનંદ પરમાત્મા અને તેના જ્ઞાનનો પ્રકાશ છે. શાસ્ત્રોમાં એને જ બ્રહ્મ કહેવામાં આવેલ છે. એનું ઉદ્ભવવું, અનુભવ કરવો એ જ ધર્મનું લક્ષ્ય છે. અનુભવ કરવાવાળા માટે સંતોએ જ કહ્યું છે કે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા એ જ બ્રહ્મ છે. સોહમ, હું એ જ છું. તત્વમસી એ તું છે. ત્વમ તદસી તું પણ એ જ છે. ત્વમ બ્રહ્માસ્મિ તું બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ હું પણ બ્રહ્મ છું. સંસ્કૃતમાં બ્રહ્મ ધાતુ શબ્દ છે. બ્રહ્મ જેનો અર્થ છે ફેલાવવું, વધવું, વિકાસ અથવા વિસ્તૃત થવું. બ્રહ્મચીજ આખું વિશ્વ ઉત્પન્ન થાય છે અને એમાં જ જીવિત રહે છે. પોતાના પોતાના સમયકાળ અનુરૂપ અંતમાં આખું વિશ્વ બ્રહ્મમાં લીન થઈ જાય છે. બ્રહ્મ જ ધર્મનું મૂળ છે. બ્રહ્મને જ સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. આ શબ્દ સત, ચિત્ત અને આનંદથી બન્યો છે. સત એ છે કે જે કાળ અર્થાત સમયના બંધનોથી પર છે. ચિત્ત જેને કહીએ છે તે જગાડવાવાળાને જ્ઞાન સ્વરૂપ, એ પણ એક આનંદ સ્વરૂપ છે. રાગ દ્વેષ આદિ અનેકથી મુક્ત છે. એ બધાથી પ્રેમ કરે છે. જીવ શરીરમાં રહેતા સત અને ચિત્ત ગુણોને પૂર્ણ રૂપથી પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ ધ્યાન તથા સમાધિ દ્વારા આનંદ સ્વરૂપ થઈને આનંદમાં વિચરણ કરતા કરતા સત અને ચિત્તના સાક્ષી બની જાય છે. માટે જ ધર્મનું મૂળ આ પરમાત્માને પ્રાપ્ત કરવામાં જ રહેલ છે.